गुड मॉर्निंग स्टूडेंट्स। केटला अगत्यना कार्बनिक संयोजनोनी बनावट अने उपयोगोमां अत्यार सुधी तमने नौनी बनावट अने उपयोग करावी दीधुं छे। हवे आपणे नेक्स्ट औषध जोईए जेनुं नाम छे सल्फाथायझोल। सल्फाथायझोल 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 छे एक प्रकारना सल्फा औषध कहेवाय। शुं छे? सल्फा औषध। इने कहेवाय सल्फा ड्रग्स। सल्फा ड्रग एने बधा सल्फा औषधमां सल्फोनामाइड समूह हाजर होय छे। शुं हाजर होय? सल्फोनामाइड। सल्फोनामाइड समूह हाजर होय छे। एस ओ जू ए एच आने के बारे सल्फोनामाइड। आ सल्फा औषध एक प्रकारना एंटी बैक्टीरियल औषध छे। शू छे? एंटी बैक्टीरियल ड्रग छे। एंटी बैक्टीरियल औषध एटले जे बेक्टेरिया नो नाश करे તેને કહેવાય બેક્ટેરિયલ સાઇડર। અને જ્યારે બેક્ટેરિયાનો વૃદ્ધિને અટકાવે, ગ્રોથને અટકાવે, ત્યારે એને કહેવાય બેક્ટેરિયોસ્ટેટિક। તો સલ્ફાથાયઝોલનો આ જે કહે છે આમાં થાયઝોલ એટલે 5-સભ્યવાળું વિષમચક્રીય સંયોજન છે, જેમાં વિષમ પરમાણુ સલ્ફર અને એઝોલ એટલે નાઇટ્રોજન છે। તો સલ્ફાથાયઝોલ સીબાઝોલ એનું માર્કેટમાં જે નામ છે એ સીવા પેટન તરીકે સીબાઝોલ તરીકે પણ ઓળખાય છે। સીબાઝોલ છે સીબાઝોલ તરીકે પણ ઓળખાય છે। એટલે સલ્ફાથાયઝોલ અગાઉ કીધું છે આમાં SO2 NH આવે, તો સલ્ફાનિલામાઇડનું વ્યુત્પન્ન છે સલ્ફાનિલામાઇડનું વ્યુત્પન્ન છે ડેરિવેટિવ છે સલ્ફાનિલામાઇડ નો ડેરિવેટિવ છે વ્યુત્પન્ન છે એનું બંધારણ જોઈએ બંધારણ અથવા સ્ટ્રક્ચર અથવા બંધારણીય સૂત્ર તો આ છે સ્ટ્રક્ચર છે 5-સભ્યવાળું વિષમચક્રીય સંયોજન જેમાં વિષમ પરમાણુ નાઇટ્રોજન હોય અને ઓછામાં ઓછો એક નાઇટ્રોજન હોય એના માટે પ્રત્યય તરીકે એઝોલ શબ્દ વપરાય એટલે આનું નામ છે થાયઝોલ એન એચ
SO2 ताने के बाद सल्फोनामाइड समूह ने आ भाग ने केवा मावे छे सल्फा निलेमाइड એટલે તમને કીધું છે કે આ છે સલ્ફા નિલેમાઇડ નું વ્યુત્પન્ન છે અથવા એનું બંધારણ લખી શકીએ NH તો આજ આવી રીતે પણ લખી શકે જ્યારે તમે વિષમ પરમાણુ લખો નાઇટ્રોજન હોય સલ્ફર હોય ઓક્સિજન હોય બધાને સોમાં લખવાનું છે ચક્રની અંદર આને કહેવાય सल्फा निलेमाइड अथवा इन बंधन आम पर लिख सकिए NH2SO2NH કોઈ રીતે પણ લખી શકીએ તો આ છે સલ્ફા થાઇઝોલનું બંધારણ તેનું જે બંધારણ પ્રમાણે આનું સંશ્લેષણ છે ત્રણ તબક્કામાં થાય સૌ પ્રથમ તબક્કામાં તો બંધારણ પ્રમાણે સલ્ફા થાઇઝોલનું સંશ્લેષણ છે ત્રણ તબક્કામાં થાય આ પહેલા તબક્કામાં આ ભાગ બનાવવાનો છે અને બીજા તબક્કામાં આ ભાગ બનાવવાનો છે પહેલા તબક્કામાં શું બનાવવાનું છે 2 એમિનો થાઇઝોલ બીજા તબક્કામાં અહીંયા કદાચ ક્લોરીન હોય પછી એનું સંતુલન પ્રક્રિયા કરીએ તો આ બે બંધ બને SO2 SO2NH બરાબર તો આ ભાગ છે પેરા એસિટામિડો બેન્ઝીન સલ્ફોનિલ क्लोराइड त्रीजा तबक्का मा 2 एमिनो थायोजोल ने पैरा एसिटामिडो बेंजीन सल्फोनिक क्लोराइड साथे पीवीडी द्रावक नी हाजरी मा संकलन प्रक्रिया करता सल्फा थायोजोल नो व्युत्पन्न बने जेनो जड़ विभाजन करवाती आ सल्फा थायोजोल मळे छे तो आपने जो ये पहला तबक्का मा सुब बनावानो छे 2 एमिनो थायाजोल सल्फा थायाजोल नो संश्लेषण सल्फा थायाजोल नो संश्लेषण ત્રણ તબક્કામાં થાય છે ત્રણ તબક્કામાં થાય છે તો પહેલા તબક્કામાં શું બનાવવાનું છે 2 એમિનો થાયાઝોલનો સંશ્લેષણ થાયાઝોલનું સંશ્લેષણ બીજા તબક્કામાં પેરા
एसिटामिनो एसिटे अथवा एसिटामिनो बेंजीन सल्फोनील क्लोराइड सल्फोनील अथवा सल्फोनाइल क्लोराइड जिन्हें शॉर्ट में लिख सके पी ए बी एस सी। त्रीजा तबक्का में दाखला तरीके माने अपने के राख आ छे ए ने आ छे बी। तो त्रीजा तबक्का में ए अने बी नो संकलन प्रक्रिया करवानो छे। संकलन प्रक्रिया पीरिडीन द्रावक की हाजरी में संकलन करे तेमा पी एचसीएल दूर थाय मेमा सल्फा आयोजोल नु व्युत्पन्न सल्फा आयोजोल व्युत्पन्न मळे जेनुं जळ विभाजन करता एमांथी जळ विभाजन करे तो पानी हसे तो एसिटिक एसिड दूर थाय एचसीएल हसे तो एमांथी एसिटाइल क्लोराइड दूर थाय इने होय छोड़ तो सोडियम एसिटेट दूर थाय मांथी बने सल्फा आयोजोल। तो आवी रीते त्रण तबक्कामां आनुं संश्लेषण थाय। तो हवे पहला तबक्कामां जोईए शुं बनावानुं छे। आ भाग बनावानो छे 2 एमिनो थायाजोल बनावा માટે આપણે આઈ આમાં બે સંયોજન લેવાનું છે ના છે કાર્બન સાથે એસ કદાચ આ હાઇડ્રોજન હોય કાર્બન સાથે નાઇટ્રોજન ને કાર્બન સાથે નાઇટ્રોજન જ્યારે કાને શું કહેવાય NH2CO NH2 હોય તો એને યુરિયા કહેવાય ઓક્સિજન હોય તો પણ જ્યારે સલ્ફર હોય તેને કહેવાય આયો યુરિયા। આ ભાગ છે NH2C(O) ઓક્સિજન NH2 અને કહેવામાં આવે છે યુરિયા। અહીંયા ઓક્સિજન પરમાણુની જગ્યા સલ્ફર આવે NH2C(S) NH2 અને કહેવામાં આવે છે આયો યુરિયા જ્યારે ઓક્સિજન હોય ને અહીંયા હાઇડ્રોજન હોય તો આપણે ઉચ્ચાર ઉપતા લખી શકીએ। આ જ રીતે સલ્ફર છે આમ કાર્બન છે સલ્ફર પરમાણુ વધારે
विद्युत ऋण हो इलेक्ट्रॉन पाइबन इलेक्ट्रॉन सल्फर आकर्षित आंशिक चार्ज माइनस अहर प्लस आ सल्फर से एक प्रोटोन मेरे इलेक्ट्रॉन गुण स्थानांतर अहबंध बने आने द्विबंध में सिग्मा बंध बने सस्पंदन अथवा कीटो इनोर चल रूपता लखी सके तो शू एन एच टू सी एस एच आ हाइड्रोजन आ सल्फर साथ जोड़ा इलेक्ट्रॉन युगम सल्फर आकर्षे मेरे से इलेक्ट्रॉन युगम अँ जोड़ा तो यहाँ शू डबल बॉन्ड एन एच चल रूपता से इनोन स्वरूप तो आ लेवानो छे ने बीजो आ लेवानो छे बे कार्बन धरावतो संयोजन मा 1-2 डाइक्लोरो डाइथाइल ईथर ने हायो यूरिया साथे संकलन प्रक्रिया करता 2 एमिनो थायोजोल मळे छे तो आपणे जोईए CH2 CL CH CL ताके वाय 1-2 डाइक्लोरो पची डाइथाइल ईथर ईथर में शू आवशे C2H5 O आवे बे रीते लखी सको अहींया ऑक्सीजन अने C2H5 C2H5O C2H5 ने CL नानी के बाय 1-2-diChloro-diEthyl-Ether ऑक्सीजन साथ एक्चुअली कार्बन बंध बनावे तो आपणे आवी रीते लखी सकीए तो लखी सके C2H5 आपणे लखी सके वत्ता तो से आ हाइड्रोजन लेवानो छे ले CHSNH2 N ने H ताचे थायो यूरिया क्या प्रक्रिया करवानो छे संकलन प्रक्रिया करिए त्यारे तमने ख्याल छे मथी पाणी हो HCl हो इथेनॉल वगैरह दूर था तो आमाथी आ हाइड्रोजन अने आ Cl HCl आ हाइड्रोजन अने आ Cl आ Cl अने आ हाइड्रोजन HCl पछी आ इथॉक्साइड आयन नामाथी एक प्रोटॉन दूर था इलेक्ट्रॉन युगम नो स्थानांतर अहीं थशे आ कार्बन अने आ कार्बन वच्चे द्विबंध आवे बाकी जे छे एमने लखी नाखवानो छे तो संकलन प्रक्रिया करता माइनस 2 HCl શું આવશે માઇનસ C2H5OH ઇથેનોલ દૂર થાય આ કાર્બન અને આ નાઇટ્રોજન વચ્ચે બંધ બને આ કાર્બન અને આ સલ્ફર વચ્ચે બંધ બનશે એટલે શું આવશે CHN પછી આ કાર્બન સાથે ઓલરેડી CH અને ખાલી આમાંથી પ્રોટોન દૂર થાય ઇલેક્ટ્રોન તો અહીંયા જોડાશે એટલે શું આવશે દ્વિબંધ આવે ડબલ બોન્ડ CH આ કાર્બન કોના સાથે બંધ બનાવશે સલ્ફર સાથે તો સલ્ફર પછી આ સલ્ફર સાથે જે છે બાકી લખી નાખવાનું છે અહીંયા ડબલ બોન્ડ
डबल बॉन्ड सी आ बे वच्चे बंद बने या कार्बन साथे NH2 छे। जेने आपणे आम पर लखी सकीए बॉन्ड लाइन रिप्रेजेंटेशन NH2 आ छे A 2 एमिनो थायाजोल बराबर। हवे नेक्स्ट तबक्कामां पेरा एस्टामिडो बेन्झीन सल्फोनिल क्लोराइड बनावानुं छे। અને કેવા એસિટાઇલાઇ ના છે પેરા એસિટામિડો બેન્ઝીન સલ્ફોનિલ ક્લોરાઇડ જે આપણે બનાવવાનું છે। આ છે પેરા સ્થાન પર આપણે મેં સલ્ફોનિલ ક્લોરાઇડ લીધું છે લા ચોથા પર પેરા સ્થાન પર અને કેવાય એસિટામિડો CH3CONH2 એસિટામિડો આ છે બેન્ઝીન આ છે સલ્ફોનિલ અને આ છે ક્લોરાઇડ તો આ બનાવવા માટે બે તબક્કામાં બનાવી શકીએ એને એમિનો બેન્ઝીન આ છે એનિલિન એસિટાઇલેશન પ્રક્રિયા એસિટાઇલેશન પ્રક્રિયા એસિટિક એન્હાઇડ્રાઇડ વડે કરતા એસિટિક એન્હાઇડ્રાઇડ વડે કરતા એસિટાઇલ ગ્રુપન મળે તો આ એક હાઇડ્રોજન વિસ્થાપન એસિટાઇલ સમૂહ વડે થાય CH3CO ના હાઇડ્રોજન છે એસિટિક એસિડ તરીકે દૂર થાય આમાંથી CH3CO O અને H ને અહીંયા તમારે હાઇડ્રોજનની જગ્યા શું લખવાનું છે COCH3 એમાંથી એસિટાઇલિલાઇડ બને એસિટાઇલિલાઇડ બને NH CO CH3 આને કહેવાય એસિટાઇલાઇડ અથવા એસિટેનિલાઇડ। આ હાઇડ્રોજન શા માટે રક્ષણ કરવા માટે છે કરવામાં તો આ હાઇડ્રોજન શા માટે રક્ષણ કરવામાં આવે છે એસિટાઇલેશન એનો હાઇડ્રોજન છે ખૂબ જ સક્રિય હોય એટલે એનું એસિટાઇલેશન કરવામાં આવે છે। પછી આ એસિટાઇલિલાઇડને ક્લોરો સલ્ફોનિક એસિડ સાથે ગરમ કરતા જે ક્લોરો સલ્ફોનેશન પ્રક્રિયા થાય તો શું કરવાનું છે SO3 HCl કા છે અથવા એને લખી શકાય HO SO2 CL આને કહેવાય ક્લોરો ક્લોરો સલ્ફોનિક સલ્ફોનિક એસિડ 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 એને પ્રક્રિયા થાય એને કહેવાય ક્લોરો સલ્ફોનેશન ક્લોરો સલ્ફોનેશન પ્રક્રિયા ફોનેશન પ્રક્રિયા ગરમ કરવામાં આવે છે તો શું થશે આપણે
આ સમૂહને જોડવાનું છે તો આમાંથી હાઇડ્રોક્સાઇડ આયન અને પેરાસામાંથી હાઇડ્રોજન દૂર થાય ઓર્થો સ્થાન પર ભી થશે ને આ જે સમૂહ છે બલ્કી સમૂહ છે એના લીધે એટલે પેરાસ્થાન ઉપરથી હાઇડ્રોજન એના ઓએચ H2O તરીકે દૂર થાય એમાંથી મળે ફેરા એસિટામિડો બેન્ઝીન સલ્ફોનિક ક્લોરાઇડ આ છે NHCOCH3 ના લખી શકીએ આપણે SO2CL ત્યાં બંધ બંધ હોય તો બંધ પણ લખી શકીએ તો આ છે બી જે પેરા એસિટામિડો બેન્ઝીન સલ્ફોનિક ક્લોરાઇડ અને તમે અહીંયા બંધ ન બતાવો તો એમની લખી શકીએ HOSO2CL હવે ત્રીજા તબક્કામાં તો ત્રીજા તબક્કામાં 2MnO થાયોઝોલ અને પેરાસિટામિડો બેન્ઝીન સલ્ફોનિક ક્લોરાઇડ નું શું કરવાનું છે સંગ્રહણ અથવા સંકલન પ્રક્રિયા સંકલન અથવા સંગ્રહણ પ્રક્રિયા કોના હાજરીમાં પીરિડીન દ્રાવકની હાજરીમાં તેમાંથી HCl નામથી એક હાઇડ્રોજન HCl તરીકે દૂર થાય એમાંથી સલ્ફા હાયઝો વ્યુત્પન્ન મળે NH SO2 HCOCH3 ની જગ્યા આપણે એસી લખી શકીએ એસી એટલે એસિટાઇલ સમૂહ આ છે સલ્ફા હાઇડ્રોજન વ્યુત્પન્ન ડેરિવેટિવ જે શું કરવાનું છે હાઇડ્રોલિસિસ અથવા જળ વિભાજન હાઇડ્રોલિસિસ જળ વિભાજન જ્યારે બી એસિટાઇલ સમૂહ હોય એનો જળ વિભાજન કરે તેમાંથી મુક્ત એમાઇન સમૂહ મળે એટલે આ સમૂહ છે એસિટાઇલ સમૂહ દૂર થશે નાકમાં હાઇડ્રોજન સાથે એક પ્રોટોન હાઇડ્રોજન જોડાય એટલે માઇનસ CH3CO એટલે પાણીમાંથી OH શું આવશે એસિટિક એસિડ દૂર થાય ને હાઇડ્રોજન છે આને સાથે જોડાય એટલે મળે સલ્ફા હાઇડ્રોજન NH SO2 આવી રીતે બી લખી શકાય નીચે બેન્ઝીન રિંગ સલ્ફા હાઇડ્રોજન
આવી રીતે સલ્ફા થાઇઝોલનું સંશ્લેષણ ત્રણ તબક્કામાં થાય. પહેલા તબક્કામાં 2-એમિનો થાઇઝોનું સંશ્લેષણ, બીજા તબક્કા પેરાસિટામિનો બેન્ઝીન સલ્ફોનિક ક્લોરાઇડનું સંશ્લેષણ, ત્રીજા તબક્કામાં બંનેનું શું કરવાનું છે, સંકલન પ્રક્રિયા, જેની કોજ મળે તેનું જળ વિભાજન કરતા સલ્ફા થાઇઝોલ મળે છે. સલ્ફા થાઇઝોલ વિવિધ કોકાઈ પ્રકારની જીવાણુઓથી થતા ચેપી રોગોની સારવારમાં ઉપયોગી છે. સ્ટેફલોકોકાઈ અને બ્યુબોનિક પ્લેગ જે ઉંદરને લીધે થાય અને માણસનું મોત થાય છે એવા ચેપી રોગોમાં પણ ઉપયોગી છે. સલ્ફા થાઇઝોલ છે ચામડીના રોગો માટે પણ ઉપયોગ થાય છે. બેક્ટેરિયાનો નાશ કરે, જીવાણુઓનો નાશ કરે એટલે એન્ટી બેક્ટેરિયલ ઔષધ તરીકે વપરાય છે અથવા ઉપયોગી છે. આ સાથે આજે તમને સલ્ફા થાઇઝોલની બનાવટ અને ઉપયોગ કરાવી દીધો છે. આવજો.